8 જેટલા ગ્રાહકો પણ મળી આવ્યા હતા. મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. એસપી ઝેડઆર દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેઝ હોટેલમાં સ્પાનિયાર્ડમાં ચાલતા ગેરકાયદેસર દેહવા પરના ધંધાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને 7 થાઈલેન્ડની યુવતીઓ ગ્રાહકો સાથે મળી આવી હતી, જેમાં યુવતીઓને મુક્ત કરાવી છે અને 8 ગ્રાહકોની ધરપકડ કરી છે. જોકે સ્પાના નામે કુટણખાનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચલ રાજપૂત સહિત અન્ય 2 આરોપી ઘટના સ્થળે મળી આવ્યા ન હતા, જેને લઈને ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ વિદેશ યુવતીઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લાવવામાં આવતી હતી અને અહીં તેમની પાસે દેહ વ્યાપાર પણ કરાવાતો હતો. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. NN ન્યૂઝ સુરત.